ઓછા વ્યાજે લોન અપાવવા તેમજ જેટ એરવેઝમાં નોકરી અપાવવાના નામે ચાલતા ઠગાઈના વેપલાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં ચાલતા આવા બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડી 35 જેટલા યુવક યુવતીઓની ધરપકડ કરી છે. આ ટોળકી દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતીઓને નિશાન બનાવતી હતી. ઓછા વ્યાજ દરે લોન આપવાની લાલચ બાદ અલગ અલગ બહાના હેઠળ આ ટોળકી લોકો પાસેથી પૈસા પડાવતી, ક્યારેક સસ્તી લોનની લાલચે તો ક્યારેક જેટ એરવેઝમાં નોકરીના નામે લોકોને છેતરતા. પરંતુ આ કરતૂત લાંબા સમય સુધી ચાલી શકી નહીં અને આજે સંચાલક સહિત તમામ સ્ટાફ પોલીસ સકંજામાં છે. પોલીસે દરોડો દરમિયાન સંખ્યાબંધ મોબાઈલ ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સર્વેલન્સ તથા બીજા કોલ ડિટેલ્સ ઉપરથી જાણવા મળેલ છે કે આ દિલ્હીથી કોલ્સ આવેલા છે. તે બાબતે અહીંયાથી સાયબર સેલની ટીમ દિલ્હી જઈ તપાસ કરતા ત્યાં દિલ્હી ખાતે એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલ છે, જેની અંદર કુલ 27 લોકો આ રીતે કામ કરે છે, જે કોલ કરીને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું જાણવા મળેલ છે. સુરેન્દ્રનગરના સરલા ગામના શિક્ષકનું સ્વાઇન ફ્લુથી મોત નીપજ્યું. છેલ્લા એક માસથી તેમની સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી, જેમાં કારગત ન નિવડતા તેમનું મોત નીપજ્યું છે. તો આ તરફ રાજકોટમાં સ્વાઇન ફ્લુથી 2ના મોત નીપજ્યા છે, તો એક જ દિવસમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં કુલ 34 દર્દીઓ સારવાર હેઠળ છે. તો સ્વાઇન ફ્લુ ફરી વકરતો જઈ રહ્યો છે, જ્યાં સુરતમાં સ્વાઇન ફ્લુના 4 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 45ને પાર પહોંચ્યો છે. સુરતના સૈયદપુરા, એલએચ રોડ, વેડ રોડ અને રાંદેર વિસ્તારમાં પોઝિટિવ કેસ મળ્યા છે, જેમાં 2 મહિલાઓ અને પુરુષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ 19 જેટલા પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. પાક નિષ્ફળ જવાની ભીતિથી વધુ એક ખેડૂતે આપઘાત કર્યો. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના વેજલકા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે આત્મહત્યા કરી લીધી. ભાવનગર પંથકના સિંહોરમાં પોતાના સંબંધીના ખેતરમાં જઈને આ ખેડૂતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.